નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. 74મા તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી અબડાસાના મરીન કમાન્ડો કેમ્પસ હોથીવાંઢ ખાતે કરવામાં આવી. સદર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી એનપી કતીરા મામલતદાર અબડાસા દ્વારા પર્યાવરણ જાળવણી અર્થે વધુમાં વધુ રોપા વાવેતર કરી તેની માવજત થાય અને તે વૃક્ષમાં પરિણમે તે બાબતની જવાબદારી સ્વીકારી પર્યાવરણનું ઋણ ચૂકવવા બાબતે જણાવેલ. કાર્યક્રમના મહેમાનોના ઉદ્બોધનમાં શ્રી એસ સી રાઠવા તાલુકા વિકાસ અધિકારી શ્રી અબડાસા દ્વારા જણાવેલ કે પરોપકારી વૃક્ષો આપણને આજીવન ઉપયોગી થતા રહેતા હોય છે. ઔષધિ તરીકે પણ વૃક્ષોના મહત્વ વિશે સમજ આપી અને વન વિભાગ દ્વારા હાલમાં અબડાસા તાલુકામાં ફરતા વૃક્ષ રથથી છેવાડાના ગામો સુધી રોપા પહોંચાડવાની કામગીરી ચાલુ હોય ત્યાંથી રોપા મેળવી પોતાના ઘર આંગણામાં ખેતરવાડી જેવી જગ્યાઓ પર વાવેતર કરવા જોઈએ. ત્યારબાદ શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા જિલ્લા પંચાયત સદસ્યએ જણાવેલ કે પર્યાવરણ માટે દરેક વ્યક્તિએ પોતાનાથી બનતા પ્રયત્ન કરવા જોઈએ તેમ કહી મંચ પર ઉપસ્થિત મહેમાન એવા વિરોધ પક્ષના નેતા શ્રી મહાવીરસિંહની કામગીરીથી જણાવેલ કે મહાવીરસિંહ દ્વારા આરીખીણા ગામે તેમના દીકરાના જન્મદિવસે 400 વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો ઉત્તમ સંદેશ આપેલ છે. અબડાસા તાલુકામાં નમો વડ વન પિંગલેશ્વરનું ખૂબ જ સરસ કામ થયેલ છે. આવા કામો થતા રહે તે જરૂરી છે. શ્રી બી એન દેસાઈ આરએફઓ સામાજિક વનીકરણ રેન્જ નલિયા દ્વારા કાર્યક્રમ બાબતે જણાવેલ કે બીપરજોય વાવાઝોડા સમયે વૃક્ષોએ પવનની ગતિ ધીમી પાડવામાં પ્રમુખ ભાગ ભજવેલો હતો. જેટલા વૃક્ષો ધરાશાયી થયેલ છે એના બદલામાં અનેક ગણા વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લઈએ તથા પર્યાવરણના મહત્વ વિશે સમજ આપેલ તેમજ વન વિભાગની યોજનાઓ તથા વૃક્ષ રથથી પહોંચાડવામાં આવતા રોપાઓનું વાવેતર કરી જાળવણી કરવા આહવાન કરેલ. સદર કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો ભાવનાબા જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય, શિવજીભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત સામાજિક અને ન્યાય સમિતિ, કેસી પટેલ પીએસઆઈ મરીન કમાન્ડો, કે કુમાર પ્રધાન કોસ્ટગાર્ડ, ભારતીબેન પટણી વીઆરટીઆઈ શાળાના આચાર્ય, અદાણી ફાઉન્ડેશનના કર્મચારીઓ તથા સરપંચશ્રીઓ હાજર રહેલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી ડીબી ગઢવીએ કરેલ તથા આભારવિધિ એમએમ ડોડ ફોરેસ્ટર શ્રી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ કરવા ફોરેસ્ટર શ્રી એફએન પરમાર, વનરક્ષક શ્રી એમબી બારૈયા તથા એકે ગોરડિયાએ જહેમત ઉઠાવી હતી. સ્થાનિક ગ્રામજનો, શાળાના બાળકો, મરીન કમાન્ડો સ્ટાફ, વન વિભાગ નલિયા, ઉત્તર દક્ષિણ રેન્જના કર્મચારીઓ હાજર રહેલ હતા. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. આજના 74મા તાલુકા કક્ષા વન મહોત્સવ અંતર્ગત આપણે અબડાસા તાલુકામાં વન મહોત્સવની ઉજવણી કરી તેમાં તાલુકાના અત્યારે જે આપણે મુખ્ય મહેમાન તરીકે શ્રી મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ વન મહોત્સવમાં લોકોને પર્યાવરણ જાગૃતિ માટે ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને વન વિભાગની પણ લોકોને અપીલ છે કે બીપુરજે વાવાઝોડા દરમિયાન જેટલા બી વૃક્ષો ધરાશયી થયા હતા તેનાથી બમણી કે પછી બની શકે તેટલા વૃક્ષો વાવેતર કરે તેવી અપીલ છે. તેમજ આ માટે થઈને આપણે ગામે ગામ વૃક્ષ રથ દ્વારા રોપા પહોંચાડવાનું પણ કામ કરી રહ્યા છીએ. તો એ વૃક્ષ રથનો જ્યારે પણ તમારા ત્યાં આવે છે, તમારા આંગણે આવે છે, ત્યારે તે રોપા લઈ વાવેતર કરો, વાવેતર કરી અને એને ઉછેરી મોટા કરો તેવી અપીલ છે. અને પર્યાવરણમાં જેટલું પણ આપણે મદદરૂપ થઈ શકીએ તેટલો આપણો ભાગ અદા કરીએ. અને આપણે તાલુકામાં જે જે ગામડાઓ છે, કોઠારા હોય, કનકપુર હોય, પિંગલેશ્વર હોય, આવા ગામડાઓ અત્યારે ઉદાહરણરૂપ તરીકે ઉપસ્યા છે કે જેમાં ખૂબ જ સારા વાવેતરો થયા છે ઘણા વર્ષોથી, 8-10 વર્ષથી તેવા વાવેતરો સંપૂર્ણ સફળ રહ્યા છે. હવે આવા સફળ રહેલ વાવેતરોને પણ જોઈને લોકોએ એક એનાથી શીખ મેળવી અને પર્યાવરણ પ્રત્યે જે જાગૃતતા અમુક ગામ જ દાખવે છે તેવી તમામ જણા દાખવે અને પર્યાવરણને જેટલું પણ આપણા થકી લાભ થાય તેવા પ્રયત્નો કરીએ એટલું કહીએ. તાલુકામાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્સવ સામાજિક વનીકરણ વિભાગ તરફથી જે યોજવામાં આવ્યો, અબડાસા તાલુકામાં મરીન કમાન્ડો
તાલીમ સેન્ટર પર જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં ઉપસ્થિત માનવને વૃક્ષોનું જતન અને વૃક્ષોનો ઉછેર કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને એમના દ્વારા સામાજિક વનીકરણ દ્વારા વૃક્ષ રથ પણ આજે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવે છે. એટલે છેવાડાના માનવી સુધી વૃક્ષ પોતે વૃક્ષ રથ પહોંચે અને એક બે વૃક્ષ જેને રોપણ કરવું હોય તેઓ ત્યાં જ રથના માધ્યમથી પોતાના શેડાપાડીમાં રોપી શકે અને વૃક્ષ પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે સભાનતા રાખી અને વૃક્ષના શું ફાયદાઓ છે એ આપણને આમાં જાણવા મળે છે અને ઓક્સિજન આપણને વ્યવસ્થિત મળતો થાય અને જે ઓઝોનનું પડ છે એ પણ જળવાઈ રહે અને પર્યાવરણની જે ઉપયોગીતા છે આપણને મળતી થાય. અને 74મા વન મહોત્સવ અંતર્ગત હું સર્વેને શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હરિ કમાનો પ્રત્યે પત્રકારની બાજુમાં 74મો તાલુકા કક્ષાનો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાના અધિકારીશ્રીઓ પદાધિકારીઓની વચ્ચે આપણે આપણી સમાજમાં કેમ આપણે વૃક્ષો પ્રત્યે આપણે જાગૃતતા લાવે એના માટે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષોમાં આપણે ગ્રંથોમાં પણ ઘણું બધું મહત્ત્વ છે. વૃક્ષો જે છે આપણે ઓક્સિજન આપે છે, એની જો આપણે બચાવ કરશું તો આપણો માનવ જે જીવન જે છે એ ધરતી પર રહેલા જીવજંતુ પ્રાણીઓ બધાનો જ એટલો જ હક છે. તો આપણે જોઈએ કે આપણે છેલ્લા ઘણા વર્ષો પછી આ ફોરેસ્ટ કાઢવું છે પણ ઘણા બધા વૃક્ષોનું આપણે વાવે છે અને સમાજમાં પણ એમ કેમ વધુમાં વધુ વૃક્ષો વાવે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આપણે આપણા સરકાર પણ આપણે જોઈએ કે મંગેશ્વરની બાજુમાં નમો વનનું પણ આપણે ગયા જ વર્ષે એનું આપણે વાવેતર કરવા માંગીએ ત્યાં પણ સરસ મજાનું આપણે ત્યાં નમોવન આપણે જોવા જેવું છે. એના સિવાય પણ દરેક ગામડામાં આપણે જોઈએ કે આપણે કોઠારામાં છે ભાઈ અહીંયા પણ ઘણા બધા વૃક્ષોનું વાવેતર થયું છે. ઘનકપુર છે એવા અનેક ગામડાઓ જે છે આપણે માણસો જે છે જાગૃત થઈને આપણે આ વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે. વૃક્ષો જે છે ઓક્સિજન આપે છે. આપણે જોઈએ છીએ કે આપણે આપણે જે ઉદ્યોગો જે છે આપણે જે આપણે બારીપાડાઓ છે એના આપણે એનો વિકાસ કરવા માટે આજરોજ મરીન પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે 74મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ ફોરેસ્ટ વિભાગ નલિયા તરફથી યોજવામાં આવેલ હતી અને તેના અનુસંધાને તેમના તરફથી જે રથ પણ દરેક જગ્યાએ ફરતો કર્યો છે એના કારણે અબડાસા તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ વરસાદ પડે છે અને ખૂબ જ જમીન વિસ્તાર ખુલ્લું છે. એટલે જ્યાં જ્યાં સ્કૂલ હોય શાળા હોય ત્યાં વૃક્ષો વાવે અને વાવા પછી પણ એનું જતન થાય એ બાબતે વન ખાતું ખાસ તકેદારી રાખે અને સાથે સાથે જે પણ અબડાસા તાલુકામાં મોટી મોટી કંપનીઓ આવી છે એમને ઉછેરની જવાબદારી એને ફેન્સિંગ કે તારથી કરાવે અને જે વૃક્ષો વવાય છે એનું સાચી દિશામાં ઉછેર થાય તો જ આપણને જે બીજી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે પર્વની એમાં આપણે ફાયદો થશે એવી મારી વિનંતી.